नमस्ते विद्यार्थी मित्रों, आपणो कम्प्लीट द सेंटेन्सनो पॉइंट આપણો જે હું તમને બીજી વાર આ પોઈન્ટ સમજાવી રહ્યો છું. પહેલા આપણે મેં તમને 10માના વિડિયો મોકલેલા હતા, પરંતુ કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર ના પડી હોય તો આ ફરીથી વિડિયો બનાવી રહ્યો છું. એના માટે લાસ્ટ વિડિયોમાં મેં તમને કેટલાક ટોપિક 4-5 સમજાવેલા, સજેશન, એબિલિટી, ડિસેબિલિટી, બરાબર, એના વિશે. હા, થોડો ઘણો વિડિયોમાં પ્રોબ્લેમ હતો, બરાબર, મને મેસેજ મળ્યા તો એ થોડું ચલાવી લેજો. સારું, ચલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ, સોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસ. ચોઈસ એટલે પસંદગી, બરાબર છે. ઓલ્ટરનેટિવ ચોઈસ એટલે વૈકલ્પિક પસંદગી, જેમાં તમને કોઈ પણ બે વિકલ્પો તમારે લખવાના હશે, બરાબર છે. હવે અહીંયા આઈધર ઓર અને નાઈધર ઓરનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે તમને શું કે ઓલ્ટરનેટિવ ચોઈસ કે, ત્યારે તમારે આઈધર ઓર અથવા તો નાઈધર ઓરનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. એમાં આઈધર ઓર જે ખરું એ હકાર અર્થ દર્શાવે છે, જ્યારે નાઈધર ઓર જે ખરું એ નકાર અર્થ દર્શાવે છે. આઈધર ઓર એ હકાર, નાઈધર ઓર નકાર. આઈધર ઓરનો મતલબ થાય છે બેમાંથી એક, બેમાંથી એક. જ્યારે નાઈધર ઓરનો મતલબ થાય છે બેમાંથી એક પણ નહીં. ફરીથી રિપીટ કરું છું, આઈધર ઓરનો મતલબ થાય છે બેમાંથી એક. બેમાંથી એક એટલે તમે એમ કહો કે સાહેબ હું મહેસાણા અથવા પાટણ જઈશ, બેમાંથી ગમે તે એક જગ્યાએ જઈશ, ચોક્કસ નથી એમ કઈ જગ્યાએ જશો, પણ બેમાંથી ગમે તે એક જગ્યાએ જઈશ એવું કહેવું હોય ત્યારે તમારે ઉપયોગ કરવાનો રહે છે આઈધર ઓરનો. જ્યારે નાઈધર ઓરનો મતલબ થાય છે બેમાંથી એક પણ નહીં, નેગેટિવ અર્થ દર્શાવે છે, જેનો મતલબ થાય છે હું બેમાંથી એક પણ જગ્યાએ નહીં જઈશ, એમ મહેસાણા પણ નહીં જઉં ને પાટણ પણ નહીં જઉં એવું કહેવું હોય તો તમે નાઈધર ઓર વાપરી શકો છો, બરાબર છે. તો યાદ રાખજો, ઓલ્ટરનેટિવ ચોઈસમાં બે પોઈન્ટ આવશે, આઈધર ઓર અને નાઈધર ઓર. ઓકે, હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ શરૂઆત કરીએ છીએ કે ભાઈ આ રીતે પરીક્ષામાં તમને જે પહેલું વાક્ય મેં લખ્યું છે એ તમને આપશે, તો કઈ રીતે જવાબ લખવો. તો આઈ વિલ બાય, હું ખરીદીશ. હવે તમે ગમે તે લખી શકો કે મોબાઈલ અને લેપટોપ ખરીદીશ, બરાબર, આઈસ્ક્રીમ યા ચોકલેટ્સ ખરીદીશ, શર્ટ કે ટી શર્ટ ખરીદીશ, બુક્સ કે નોટબુક્સ ખરીદીશ, જે તમારે લખવું એ લખી શકાય, પણ ઉપયોગ કરવાનો રહેશે આઈધર ઓર યા નાઈધર ઓર. તો આઈ વિલ બાય, હવે તમે બોલો, ચલો મોબાઈલ અને લેપટોપ આપણે બે વિકલ્પ રાખીએ, બરાબર છે, હું ખરીદીશ. તો મોબાઈલ ખરીદીશ અથવા તો લેપટોપ ખરીદીશ, તો એકના આગળ આઈધર મૂકી દો અને બીજાના આગળ ઓર મૂકી દો, તો જવાબ થશે આપણો કે આઈ વિલ બાય આઈધર અ મોબાઈલ, આઈ વિલ બાય આઈધર અ મોબાઈલ, હું મોબાઈલ ખરીદીશ, ઓર અ લેપટોપ, અથવા તો લેપટોપ ખરીદીશ. તો બે વિકલ્પો મૂક્યા મેં, એક મોબાઈલ અને બીજો કીધો લેપટોપ, અને એકના આગળ આઈધર ઓર મૂક્યું, બીજાના આગળ ઓર મૂકી દીધું. તો જે બે વિકલ્પો તમે વિચારી રહ્યા હોય, તો એકના આગળ આઈધર મૂકવાનું, બીજાના ઓર જવાબ પૂરો, તો જવાબ આખો શું થયો, આઈ વિલ બાય આઈધર અ મોબાઈલ ઓર અ લેપટોપ, મોબાઈલ અથવા લેપટોપ ખરીદીશ, બરાબર, બેમાંથી ગમે તે એક ખરીદીશ. સારું, ચલો નેક્સ્ટ પોઈન્ટ, તમે ગમે તે લખી શકો, આઈ વિલ બાય મોબાઈલ ઓર લેપટોપ ના લખવું હોય તો તમે એમ પણ કહી શકો કે આઈ વિલ બાય અ નોટબુક્સ, આઈ વિલ બાય નોટબુક્સ, અને કદાચ નોટબુક્સની જગ્યાએ બુક્સ લખો તો તમારો જવાબ થશે આઈ વિલ બાય, હું ખરીદીશ આઈધર બુક્સ, પુસ્તકો ખરીદીશ, અથવા તો બીજો વિકલ્પ તમારો લખવાનો ઓર નોટબુક્સ, અથવા તો નોટબુક્સ ખરીદીશ, તો આઈધર ઓરનો ઉપયોગ થશે, બરાબર. તો મેં અહીંયા બુક્સ અને નોટબુક્સ બે વિકલ્પ લખે, એકના આગળ આઈધર ઓર વાપરી, બીજાના આગળ ઓર મૂક્યું. ચલો બીજું વાક્ય જોઈ લઈએ આપણે, નીરવ વેન્ટ ટુ, નીરવ ગયો હતો. હવે તમને ખબર નથી ક્યાં ગયો, તો બેમાંથી ગમે તે એક સ્થળ લખી દો, વેન્ટ એટલે ગયો હશે તો બે સ્થળ લખવા પડશે, તો ક્યાં ગયો હશે, તો તમે લખી શકો કે કાં તો પાટણ ગયો હતો, આઈધર પાટણ અથવા મહેસાણા. તો બે વિકલ્પો લખ્યા આપણે, પાટણ અને મહેસાણા, તો એકના આગળ મેં આઈધર વાપર્યું છે અને બીજાના આગળ ઓર, તો આઈધર પાટણ ઓર મહેસાણા ગયો હતો. તો નીરવ વેન ટુ, તમને ખબર નથી ક્યાં ગયો, તો તમે કહીશો કે આઈધર પાટણ ઓર મહેસાણા, કહો તો કે પાટણ ગયો હશે, કહો તો મહેસાણા ગયો હતો. તો બે વિકલ્પો લખ્યા. ચલો પછી નેક્સ્ટ વાક્ય જોઈએ, પાયલ એટ, પાયલે ખાધું હતું, પણ શું ખાધું હતું એ તમને ખબર નથી, ગમે તે બે વિકલ્પો બોલી શકો કે પાયલ એટ આઈધર પાણીપુરી, આઈધર પાણીપુરી ઓર પીઝા, પાણીપુરી કે પીઝા ખાતા હતા. તો બે વિકલ્પો લખ્યા, પાણીપુરી ઓર પીઝા, તો પાયલ એટ આઈધર પાણીપુરી ઓર પીઝા, તો એકના આગળ આઈધર વાપરું છું ને બીજા આગળ ઓર મૂકું છું, બરાબર છે.
ઓકે, તમે નાયતરવાર વાપરો તો કોઈ ફેર નથી, ના આગળ એ નાઈ જશે, બીજો કોઈ જ ફેર નહીં પડે. તો નકારાત થશે કે પાયલે ખાધું હતું, પાણીપુરી નથી ખાધી કે પીઝા પણ નતા ખાતા. તો બેમાંથી એક પણ નિયમ કેવો હોય તો તમારે નાયતરવાર વાપરવાનું. નકાર બનાવો હોય તો નાયતરવાર, હકાર બનાવો હોય તો આયતરવાર. વી વિલ પ્લે, ચલો અમે રમીશું. તો કોઈ પણ બે ગેમના નામ લખીશું, એકના આગળ આયધર મૂકીશું, એકના આગળ ઓર. તો વી વિલ પ્લે, અમે રમીશું આયધર ક્રિકેટ. વી વિલ પ્લે આયધર ક્રિકેટ ઓર ફૂટબોલ, ક્રિકેટ અથવા તો ફૂટબોલ રમીશું. બરાબર છે? તો આયધર ક્રિકેટ ઓર ફૂટબોલ. શી વિલ લર્ન, તેણીની શીખશે. તો હવે જે શીખશે લખી શકો, તે શી વિલ લર્ન આઈધર સ્વિમિંગ, તે સ્વિમિંગ શીખશે અથવા તો સ્કેટિંગ. બે વિકલ્પો લખ્યા, શી વિલ લર્ન આઈધર સ્વિમિંગ ઓર સ્કેટિંગ. અને મેં કીધું કે સાહેબ તમે બધા આઈધર વાપરો છો, નાઈધર વાપરો તો એ આગળ એન મૂકી દો, બાકી કોઈ ફેર પડશે નહીં. તો શી વિલ લર્ન આઈધર સ્વિમિંગ ઓર સ્કેટિંગ. તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ સોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસ કે ત્યારે આપણે આઈધર ઓર અથવા તો નાઈધર નોરનો ઉપયોગ કરવાનો રહેશે. આ બાબત ધ્યાન રાખજો. બરાબર છે? સારું, ચલો